હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ વિદ્યા સંકુલમાં તો મિત્રો આગળના બધા વિડીયો તમે જોયા હશે તો તમને સમજાવ્યું હશે કે હું તમારી સમક્ષ ટોપિક વાઇઝ પ્રશ્નો લઈને આવું છું તો ટોપિક વાઇઝના ઘણા બધા ફાયદા છે મિત્રો કે જો તમે કોઈ પણ ટોપિક વાંચ્યો હશે તો તે કેટલું તમને સમજાયું કે કેટલું આવડ્યું એ જાણવાની જરૂર પડે છે તો મિત્રો આપણા વિડીયોમાં જે તે ટોપિકમાંથી બનતા બધા જ પ્રશ્નો સમાવી લઈએ છીએ કે જેથી તમારી તૈયારીની પૂર્ણ ચકાસણી થઈ જાય અને પ્રશ્નો એવી રીતે નીકાળે છે કે જો કોઈ મિત્રએ ટોપિક નથી વાંચ્યો ને તો પણ જોવે છે તો તેને આખો ટોપિક આપણા આ જ વિડીયોમાંથી જ તૈયાર થઈ જશે અને એ પણ કેવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ શકે એની પણ ખબર પડી જાય અને વિડીયો જોયા પછી કોઈ મિત્ર જે તે ટોપિક વાંચશે તો તરત જ તે ટોપિક વાંચતા વાંચતા એના મગજમાં લાઈટ થશે કે અહીંયાથી જ આ પ્રશ્ન નીકળ્યો હતો તો આ રીતે તમને ડબલ રિવિઝન થશે અને મિત્રો પ્રશ્નો નીકળવા માટે ઘણી બધી નો સહારો લીધેલો છે જેથી તમને સારા એવા ક્વોલિટી સબર પ્રશ્નો મળી શકે જે તમને તમારી સરકારી નોકરી મેળવવામાં મદદ કરી શકે અને તમારી સફળતામાં મને પણ ફાળો આપવાનો મોકો મળે અને મારી આ મહેનતથી તમે સરકારી અધિકારી બની જાઓ તો મિત્રો આપણા વિડીયો તમને ગમતા હોય તો લાઈક તો આપી જ દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે હજુ પણ આવા ઘણા સારા એવા વિડીયો તમારા માટે આવવાના બાકી છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો ટોપિક તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે પ્રશ્ન નંબર એક ભારતીય બંધારણમાં રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે તો જવાબ આવશે અનુચ્છેદ બારમાં પ્રશ્ન નંબર બે ભારતીય બંધારણમાં સમાવિષ્ટ અનુચ્છેદ ચૌદ અંતર્ગત કાયદા સમક સમાનતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે તો જવાબ આવશે બ્રિટન પ્રશ્ન નંબર ત્રણ કઈ બાબત સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એમ બંનેના સત્તા ક્ષેત્રમાં આવે છે તો જવાબ આવશે મૂળભૂત હકોની રક્ષા પ્રશ્ન નંબર ચાર મૂળભૂત હકો સાથે વિપરીત એવો કોઈ પણ કાયદો માન્ય ગણાશે કે નહીં તો જવાબ આવશે અમાન્ય ગણાશે પ્રશ્ન નંબર પાંચ હાક ત્રણના હેતુ માટે રાજ્ય શબ્દનો કયા અનુચ્છેદ હેઠળ નિર્ધારિત કરવામાં આવ્યો છે તો જવાબ આવશે અનુચ્છેદ બાર અંતર્ગત પ્રશ્ન નંબર છ ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદના અંતર્ગત નાગરિકોને મૂળ અધિકાર આપવામાં આવ્યો છે તો જવાબ આવશે અનુચ્છેદ બાર થી પાંત્રીસ પ્રશ્ન નંબર સાત ભારતીય બંધારણનો અંતર આત્મા કોને ગણવામાં આવે છે તો જવાબ આવશે મૂળભૂત અધિકારોને પ્રશ્ન નંબર આઠ ફ્રાન્સના શાસક લુઈ સોડમાને કયા કારણથી ફાંસી આપવામાં આવી હતી તો જવાબ આવશે મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના કારણે પ્રશ્ન નંબર નવ મૂળ અધિકારોને ભારતીય બંધારણમાં થમાવવાનો ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવશે રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો પ્રશ્ન નંબર દસ ભારતમાં સર્વપ્રથમ મૂળ અધિકારોની માંગ કયા વિધેયકના માધ્યમથી કરવામાં આવી તો જવાબ આવશે સંવિધાન વિધેયક ઈસવીસન અઢારસો પંચાણુંના ના માધ્યમથી પ્રશ્ન નંબર અગિયાર ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે તો જવાબ આવશે ભાગ ત્રણ પ્રશ્ન નંબર બાર મૂળભૂત અધિકારોનો ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવશે વ્યક્તિગત સ્વતંત્રતા આપવી પ્રશ્ન નંબર તેર અનુચ્છેદ તીર બે ના અંતર્ગત કયા પ્રકારની વિધિઓને શૂન્ય ઘોષિત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે મૂળભૂત અધિકારો સાથે અસંગત એવી વિધિઓને જે સંવિધાન લાગુ થવા પશ્ચાત રાજ્ય દ્વારા નિર્મિત કરવામાં આવી છે પ્રશ્ન નંબર ચૌદ ભારતના બંધારણમાં સમાનતાના અધિકાર પાંચ અનુચ્છેદો દ્વારા આપવામાં આવ્યા છે તે કયા છે તો જવાબ આવશે અનુચ્છેદ ચૌદ થી અઢાર પ્રશ્ન નંબર પંદર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છ થી ચૌદ વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે તો જવાબ આવશે અનુચ્છેદ એકવીસ એ પ્રશ્ન નંબર સોળ અનુચ્છેદ ઓગણીસ દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતાઓ કોને પ્રાપ્ત છે તો જવાબ આવશે ફક્ત ભારતીય નાગરિકોને પ્રશ્ન નંબર સત્તર કયા અનુચ્છેદમાં સંગમ કે સંઘ બનાવવાની સ્વતંત્રતા ભારતીય નાગરિકોને આપવામાં આવી છે તો જવાબ આવશે અનુચ્છેદ ઓગણીસ એ ગુજરાતના અધિકાર પર રાજ્ય કયા આધાર પર પ્રતિબંધ લગાવી શકે છે તો જવાબ આવશે ભારતની સાર્વભૌમિકતા અને અખંડિતતા અથવા લોકવ્યવસ્થાના આધાર પર પ્રશ્ન નંબર ઓગણીસ કયા અનુચ્છેદ મુજબ અપરાધો માટે ગુનેગાર જાહેર કરવાના સંબંધમાં સંરક્ષણ આપવામાં આવ્યું છે તો જવાબ આવશે અનુચ્છેદ વીસ મુજબ પ્રશ્ન નંબર વીસ ભારતીય બંધારણમાં પ્રેસની સ્વતંત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ અદાલત દ્વારા ને કયા અનુચ્છેદ હેઠળ મૂકવામાં આવ્યું છે તો જવાબ આવશે અનુચ્છેદ ઓગણીસ એક એ માં પ્રશ્ન નંબર એકવીસ તેના આધાર પર જાહેર કટોકટી દરમિયાન અનુચ્છેદ ઓગણીસ દ્વારા પૂરા પાડવામાં આવનાર મૂળભૂત અધિકારો આપમેળે રદ થઈ જાય છે તો જવાબ આવશે યુદ્ધ કે બાહ્ય હુમલાના આધાર પર પ્રશ્ન નંબર બંધારણના ચુમ્બાલીસ માં સુધારાથી કયા અધિકારોને મૂળભૂત અધિકારમાંથી રદ કરેલ છે તો જવાબ આવશે મિલકતનો અધિકાર પ્રશ્ન નંબર ત્રેવીસ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા તલાકને ગેરકાયદેસર ગણાવતું ટ્રિપલ તલાક અંગેના બિલને કાયદો બનાવ્યો છે તો જવાબ આવશે તલાકે પ્રશ્ન નંબર ચોવીસ અનુચ્છેદ ઓગણીસ દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતાઓ પૈકી કઈ સ્વતંત્રતાઓ પર રાજ્ય દ્વારા અનુસૂચિત જનજાતિઓના હિતમાં પ્રતિબંધ લગાવી શકાય છે તો જવાબ આવશે મુક્તપણે હરવા ફરવાની તથા નિવાસની સ્વતંત્રતા પર પ્રશ્ન નંબર પચીસ સુપ્રીમ કોર્ટે કયા પ્રકારના ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે તો જવાબ આવશે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને જવાબ આવશે ગંભીર અને અસાધ્ય બીમારીથી પીડિત વ્યક્તિને ડોક્ટરની મદદથી મૃત્યુ આપવું પ્રશ્ન નંબર સત્યાવીસ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત વ્યક્તિને ગરિમાપૂર્ણ જીવવાનો અધિકાર પ્રાપ્ત છે તો જવાબ આવશે અનુચ્છેદ મુજબ પ્રશ્ન અઠ્યાવીસ અટકાયત વિષય સંવિધાનની કઈ સૂચિ હેઠળ સામેલ છે તો જવાબ આવશે સમવર્તી સૂચિ હેઠળ પ્રશ્ન નંબર ઓગણતીસ અટકાયતના વિષયમાં અટકાયત થયેલ વ્યક્તિને સલાહકાર બોર્ડની સલાહ વિના વધુમાં વધુ કેટલા સમય સુધી અટકાયત કરી શકાય છે તો જવાબ આવશે ત્રણ મહિના પ્રશ્ન નંબર ત્રીસ કયા મૂળ અધિકારોને કટોકટી જાહેર કર્યા પછી પણ રદ કરી શકાય નહીં તો જવાબ આવશે અનુચ્છેદ વીસ અને એકવીસ દ્વારા અપાયેલ મૂળ અધિકારોને પ્રશ્ન નંબર એકત્રીસ કાયદા દ્વારા સ્થપાયેલ પ્રક્રિયા વાક્ય કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે તો જવાબ આવશે જાપાનના બંધારણમાંથી પ્રશ્ન નંબર બત્રીસ કયા અનુચ્છેદમાં ધરપકડ કરાયેલ વ્યક્તિના અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે અનુચ્છેદ બાવીસ અંતર્ગત પ્રશ્ન નંબર તેત્રીસ કયા અનુચ્છેદ હેઠળ ત્રિદંડથી સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે તો જવાબ આવશે અનુચ્છેદ વીસ બે પ્રશ્ન નંબર ચોત્રીસ આત્મદોષારોપણનો સિદ્ધાંત કયા અનુચ્છેદથી સંબંધિત છે તો જવાબ આવશે અનુચ્છેદ વીસ ત્રણ પ્રશ્ન નંબર પાંત્રીસ ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના કોઈ વ્યક્તિના અધિકારને સંરક્ષણ આપે છે તો જવાબ આવશે અનુચ્છેદ એકવીસ પ્રશ્ન નંબર છત્રીસ ભારતમાં બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને કેટલા સમયમાં નજીકના મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવાનો રહે છે તો જવાબ આવશે ચોવીસ કલાકમાં પ્રશ્ન નંબર છડત્રીસ માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો તો જવાબ આવશે ઓક્ટોમ્બર બે હજાર પાંચથી પ્રશ્ન નંબર અડત્રીસ ઉન્ની ક્રિશન કેસમાં સર્વોચ્ચ અદાલતે કયા અધિકારને મૂળભૂત અધિકાર ઠરાવેલ છે તો જવાબ આવશે શિક્ષણ મેળવવાના અધિકારને પ્રશ્ન નંબર ઓગણચાલીસ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ કયા પ્રકારની પ્રાથમિક શાળાને લાગુ પડે છે તો જવાબ આવશે બધા જ પ્રકારની શાળાઓને પ્રશ્ન નંબર ચાલીસ માહિતી મેળવવાનો અધિકાર આરટીઆઈ કયા વર્ષથી અમલી બનેલ છે તો જવાબ આવશે ઓક્ટોમ્બર બે હજાર પાંચથી પ્રશ્ન નંબર એકતાલીસ જાહેર માહિતી અધિકારી માહિતી આપવાની ના પાડે છે કારણ કે માહિતી દસ વર્ષ પહેલાની છે પ્રશ્ન નંબર બેતાલીસ કયા અનુચ્છેદોનો સમૂહ શોષણ વિરોધના અધિકારની વિચારણા કરે છે તો જવાબ આવશે અનુચ્છેદ અને પ્રશ્ન નંબર તેતાલીસ કયો અનુચ્છેદ માનવ વેપાર અને બળજબરીપૂર્વક કામ કરવાનો વિરોધ કરે છે તો જવાબ આવશે અનુચ્છેદ ત્રેવીસ પ્રશ્ન નંબર ચુમ્બાલીસ અનુચ્છેદ એકવીસ ક ના અંતર્ગત કયો મૂળ અધિકાર આપવામાં આવ્યો છે તો જવાબ આવશે શિક્ષણનો મૂળ અધિકાર પ્રશ્ન નંબર પિસ્તાલીસ બાળકને ચૌદ વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આ કઈ નીતિનું ફળ છે તો જવાબ આવશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રશ્ન નંબર છેતાલીસ સુપ્રીમ કોર્ટે કયા અનુચ્છેદ અંતર્ગત આધાર કાર્ડની અનિવાર્યતા અંગેનો ચુકાદો આપ્યો હતો તો જવાબ આવશે અનુચ્છેદ એકવીસ મુજબ પ્રશ્ન નંબર સુડતાલીસ સપ્ટેમ્બર બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટે કોની અધ્યક્ષતામાં આધાર કાર્ડની અનિવાર્યતા અંગે ચુકાદો આપ્યો હતો તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટના તાત્કાલિક ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પ્રશ્ન નંબર અડતાલીસ આધાર એક્ટની કઈ કઈ કલમો રદ કરવામાં આવી હતી તો જવાબ આવશે કલમ તેત્રીસ બે કલમ સુડતાલીસ અને કલમ સત્તાવન પ્રશ્ન નંબર ઓગણપચાસ પ્રતિબંધ અંગે ભારતમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે તો જવાબ આવશે કલમ ચોવીસમાં માં છે અને મિત્રો આજનો આપણો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર પચાસ ભારતીય સંવિધાનના પરિચયમાં નિરપેક્ષતા શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવ્યો હતો તો જવાબ આવશે બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જો તમને વિડીયો પસંદ આવતો હોય તો તમારા મિત્રો જોડે પણ શેર કરજો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં